રાજકોટના ધોરાજી નગરપાલિકાના ભાજપના મહિલા સદસ્ય સોનલ બાલદા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ છે, જેમાં શહેરના ખ્વાજા સાહેબના મેળાના મેદાન, જન્માષ્ટમી ગ્રાઉન્ડ, સાઇટિંગ પ્લોટ, અલીનગર રોડ પ્લોટ, ઉપલેટા રોડ જેવા અનેક રહેણાંક વિસ્તારોમાં જૂની ગાડીઓનો ભંગાર વેચવાનો ધંધો ગેરકાયદેસર ચાલી રહ્યો હતો અને આ ધંધા સાથે જાહેર માર્ગો પર દબાણ થઈ ચૂક્યું છે અને રહેણાંક વિસ્તારોમાં વાહનોની તોડફોડ કરી કચરો સળગાવી નિકાલ કરાવવાથી પ્રદૂષણ ફેલાય છે, જેથી આ દબાણ હટાવવામાં આવે તેવી લેખિતમાં માંગ કરી હતી. જો તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ભાંગતોડને કારણે મુખ્ય માર્ગો ઉપર ભંગાર રાખવામાં આવે છે, તેથી અમે બિનકાયદેસર દબાણ કરવામાં આવે છે. એટલે અમે જાહેર રજૂઆત કરી છે ચીફ ઓફિસર, સંસદ સભ્ય, પ્રાંત અધિકારી, કલેક્ટર, બધા મુખ્યમંત્રી બધાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો આનો નિર્ણય નહીં લેવામાં આવે તો અમારી તૈયારી છે. સદસ્યશ્રીની રજૂઆત અમને મળી છે અને જે રસ્તા પર ભંગારનો અને અન્ય રીતનું ગેરકાયદેસર જે ધંધો ચાલી રહ્યો છે તે બાબતે અમે પગલાં લીધા છે. દરેક કેબિનોવાળા અને અન્ય જે દબાણ કરતા છે તેમને અમને નોટિસો રૂબરૂ 30 તારીખે ભજવી દીધી છે અને તેમને 7 દિવસનો સમય આપ્યો છે, જેમાં તેમણે કમ્પ્લાયન્સ કરવાનું રહેશે. અમે કુંભારવાડા ઉપરાંત અમે પાવર હાઉસ તરફ જે રોડ છે તે બધી જગ્યાએ બધા જ અસમીઓને નોટિસો આપી દીધી છે. એટલે દરેક વિસ્તારમાં અમે નોટિસો આપીને કાર્યવાહી કરેલ છે. તેમને આખરી નોટિસ આપવાનું પણ કામ નગરપાલિકાએ કરશે અને ત્યારબાદ જો તેમ છતાં તેઓ દબાણ દૂર નહીં કરે તો નગરપાલિકા તેમના ખર્ચે દબાણ દૂર કરશે.